સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નવા બાકલપુર દૂધ મંડળીમાં આજે RCEPના નિયમોને સ્થાનિક સભાસદોએ વિરોધ કરી ભારતના વડાપ્રધાન તેમજ ગૃહમંત્રીને પત્ર લખ્યા હતા, તેમજ આગામી સમયમાં આ નિયમમાંથી દૂધ તેમજ દૂધની બનાવટોને બાકાત રાખવા રજૂઆત કરી હતી. ભારત દેશમાં આગામી સમયમાં દૂધ તેમજ દૂધની બનાવટો સહિત અન્ય કેટલીક ચીજવસ્તુઓ અને ફ્રી ટ્રેડ અંતર્ગત વેચાણ માટે મૂકવામાં આવનાર છે. આ માટે RCEPના નિયમ અંતર્ગત વિવિધ ચીજવસ્તુઓની વિચાર માટે છૂટ આપવામાં આવી છે, જે પૈકી દૂધ અને દૂધની બનાવટોને પણ છૂટછાટ અપાશે. આગામી સમયમાં વિદેશમાંથી દૂધ તેમજ દૂધની બનાવટો ભારતમાં આવનાર છે. જો કે વિદેશમાંથી આવતું દૂધ તેમજ દૂધની બનાવટો સસ્તા ભાવે ભારતમાં આવવાના પગે સ્થાનિક કક્ષાએ દૂધ ઉત્પાદન કરનારા પશુપાલકો તેમજ સભાસદોના મુદ્દે ભારે રોષ વ્યાપ્યો છે. હેઠળ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડથી જે દૂધ સસ્તા ભાવે આવવાનું છે, જો એ આવશે તો એમ કે આયાત થશે તો આપણા ખેડૂતોનું નુકસાન થશે. અત્યારે સાબરદાનના પાપડીના ભાવ એટલા બધા ઊંચા છે કે ખેડૂતોનું પાલવતું નથી, જેથી પશુપાલનોને પણ એમ કે એનું નુકસાન જાય છે. તો આ આયાત ના થાય એના માટે એમ કે સરકારને નમ્ર અપીલ છે. તેમજ આગામી સમયમાં જે પ્રકારે નિયમને લાગુ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેનાથી દૂધ તેમજ સભાસદો માટે આ ધંધો સંપૂર્ણ રીતે નાશ થાય તેવી જોગવાઈઓ કરવામાં આવી છે, જેના પગલે આજે આ નિયમના વિરોધમાં ગામમાં રેલી યોજીને ભારતના વડાપ્રધાનને પત્ર લખી વિરોધ કરવામાં આવ્યો છે. જો કે આ પત્રની અસર કેટલી અને કેવી થશે એ તો આગામી સમય જ બતાવશે, પરંતુ હાલમાં સ્થાનિક મહિલા સભાસદ દ્વારા પત્ર લખી કોઈ પણ ભોગે સંજોગે દૂધના વ્યવસાયને ટકાવી રાખવા માટે RCEP નિયમમાંથી દૂધ તેમજ દૂધની બનાવટો અને બાકાત કરવા રજૂઆત કરાઈ છે. જો કે આ કેટલી અસરકારક રહેશે એ તો આવનારો સમય બતાવશે. સંજય રાવલ, ZSTV પ્રાંતિ. હું માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને એટલી અપીલ કરવા માગું છું કે આ પશુપાલન ધંધો જે છે એ જો આ મોદી સાહેબ આ પગલું ભરશે ને બહારની દેશોની જો દૂધની આયાત જો શરૂ કરશે કે કંઈ પેલી પગલું ભરશે તો દરેક સહકારી ક્ષેત્ર કહો, દૂધ મંડળી કહો, પશુપાલનો કહો, બધા રોડ ઉપર આવી જશે. આ દરેકને નુકસાનકારક છે, ખેડૂતોને પણ નુકસાનકારક છે. ખેડૂત બી અત્યારે એટલો બધો પાયમાલ થઈ રહ્યો છે, જો ગાયોના ત્રાસથી, ભૂંડના ત્રાસથી, આ નીલગાયના ત્રાસથી, દરેકથી, મજૂરિયા વર્ગથી પણ અત્યારે હાલ મજૂરી પણ મળી શકતી નથી માણસોને. માટે નરેન્દ્ર મોદી સાહેબ હું એટલી અપીલ કરું છું કે બહારના દૂધની આયાતો આ જો બંધ કર અને જો પશુપાલનોને જો પેલી એ રાખ તો એના માટે અમારી ભલામણ છે.